હેલો મિત્રો કેમ છો બધા મિત્રો તમે ન્યુક્લિયર રિસર્ચ અને તેના ફાયદા વિશે જાણતા હશો ભારતમાં ન્યુક્લિયર પર રિસર્ચ શરૂ કરનાર ડૉક્ટર હોમી બાભા હતા ડૉક્ટર હોમી બાભા પરમાણુ પિતા તરીકે ઓળખાય છે તો ચાલો આજે આપણે તેમના ચરિત્ર વિશે થોડી જાણીએ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નવના રોજ મુંબઈમાં એક પારસી ફેમિલીમાં તેજસ્વી બાળકનો જન્મ થયો માતા મહેરાન અને પિતા જહાંગીર બાબાએ બાળકનું નામ હોમી રાખ્યું જહાંગીર બાબા ટાટાની અનેક કંપનીઓમાં કાયદાકીય સલાહકાર હતા માતા મહેરાને પણ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલો હતો માતા પિતા હોમીના ઉછેરમાં અને લાલનપાલનમાં ખૂબ કાળજી રાખતા હતા હોમીની ખૂબ જ ઓછી ઊંઘ હતી તેથી માતા પિતા ખૂબ જ ચિંતિત રહેતા હતા તેમણે મુંબઈમાં અનેક ડૉક્ટરોને બતાવ્યું પણ કંઈ નિદાન આવ્યું નહીં તેથી તેમણે હોમીને ઈંગ્લેન્ડમાં સારા ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું ઇંગ્લેન્ડમાં ડૉક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે હોમીનું મગજ ખૂબ જ પ્રવૃત્ત રહે છે તેથી તેની ઊંઘ ખૂબ જ ઓછી છે બાકી કંઈ ચિંતાનું કારણ નથી માતા પિતાની ચિંતા દૂર થઈ ગઈ હોમીનું શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જોન કેનન સ્કૂલમાં થયું હતું હોમી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને અવ્વલ નંબરે જ રહેતા હતા સ્કૂલની દરેક સ્પર્ધામાં હોમી પહેલે નંબરે જ આવતા હોમીને વિદ્યાર્થી જીવન દરમિયાન ઘણી બધી સ્કોલરશીપ અને સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા આ સફળતા પાછળ ઘરની લાઇબ્રેરીનો ફારો મહત્ત્વનો હતો દાદાએ વિવિધ વિષયોના પુસ્તકો એકઠા કરેલા અને તેમના પિતાએ તે પુસ્તકોના વારસામાં વધારો કર્યો હતો લાઇબ્રેરીના પુસ્તકો જ હોમીનું વિશ્વ બની ગયું હતું હોમીને વિજ્ઞાન અને મિકેનિકલ વિષયમાં ખૂબ જ રસ હતો વિજ્ઞાનના પુસ્તકોમાં આપેલા પ્રયોગો તેઓ જાતે કરતા અને સિદ્ધાંતની ખાતરી કરતા પુસ્તકમાં આપેલો પ્રયોગ જ્યારે સિદ્ધ થાય ત્યારે તેમને ખૂબ મજા આવતી હતી સ્કૂલના અભ્યાસક્રમ કરતાં હોમી હંમેશા આગળ રહેતા હતા માત્ર પંદર વર્ષની ઉંમરે હોમીએ સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું સાપેક્ષવાદ થિયરી ઓફ રિલેટિવિટીનું પુસ્તક વાર્તાની ચોપડી વાંચતા હોય એટલી સરળ અને રસભરી રીતે વાંચી લીધું હતું અને એટલું જ નહીં એ થિયરી તેમને સમજાઈ ગઈ હતી હોમીની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ કે ડિફિકલ્ટ નામનો કોઈ શબ્દ જ નહોતો આ ઉપરાંત હોમીને સંગીત અને ચિત્રના વિષયોમાં પણ એટલો જ રસ હતો સંગીતનો શોખ માસીએ પોષ્યો તો ચિત્રનો શોખ એમના કાકાએ માતા પિતાએ સંગીત અને ચિત્ર માટેની દરેક આવશ્યકતાની ચીજવસ્તુઓ પૂરી પાડી હોમીના ચિત્રોને ઘણા બધા પુરસ્કારો મળ્યા હતા હોમીએ દોરેલું ચિત્ર મુંબઈ આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું એ પ્રદર્શનમાં વિખ્યાત ચિત્રકારોના ચિત્રો મૂકવામાં આવ્યા હતા પરંતુ પુરસ્કાર હોમીના ચિત્રને મળ્યો હતો સ્કૂલમાં હોમી બાબાને કોઈ દાખલો અઘરો ન લાગતો એક્ઝામમાં આન્સર્સ એટલા બધા પદ્ધતિસર અને વ્યવસ્થિત લખ્યા હોય કે તપાસના શિક્ષક ખુશ થઈ જાય અને માર્ક્સ ક્યાં કાપવા એ બહુ મોટો પ્રશ્ન થઈ જતો શિક્ષકો બીજા વિદ્યાર્થીઓને જણાવતા હોમી બાબાની ઉત્તરવહી જુઓ આવી રીતે લખવું જોઈએ જો કે શિક્ષકે કરેલી આવી પ્રશંસાઓથી કોઈ અસર હોમીના મો ઉપર કે વર્તનમાં આવતી નહીં નાઇન્ટીન ટ્વેન્ટી ફોરમાં માત્ર પંદર વર્ષની ઉંમરે હોમીએ સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી તેમણે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં એડમિશન મેળવ્યું તેમણે સત્તર વર્ષની ઉંમરે મુંબઈની રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં બે વાર અભ્યાસ કર્યો માતા પિતાની ઈચ્છા હતી કે હોમી વિદેશમાં જઈ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે પરંતુ હોમીને વિજ્ઞાનમાં રસ હતો પિતાએ સમજાવતા કહ્યું ઔદ્યોગિક વિકાસનો વિચાર કરીએ તો એ ક્ષેત્રમાં તારે ઘણો ફારો આપવો પડશે હોમીએ દ્રઢતાથી જવાબ આપ્યો આપનો એ ભવિષ્યનો ખ્યાલ મારા રસના વિષયો કરતાં જુદો પડે છે જહાંગીરજીએ કહ્યું તારામાં પડેલી શક્તિઓ જોતા અને તને ગણિતમાં પણ ખૂબ જ રસ છે મને શ્રદ્ધા છે કે તું એન્જિનિયરિંગમાં પણ ચોક્કસ સફળ બનીશ હોમીએ વધુ ચોક્કસપણે કહ્યું એન્જિનિયરોની સાથે સાથે દેશ અને સમાજને સારા વૈજ્ઞાનિકોની પણ જરૂર છે પિતાએ કહ્યું આ તો મેં ઊંડાણથી વિચાર્યું અને મને જે લાગ્યું તે સમજાવ્યું એ અંગે કોઈ કડકાઈથી કે ઝડપી નિર્ણય લેવાની આવશ્યકતા નથી હોમીએ ખૂબ ઊંડાણથી વિચાર્યું કે હાલ પૂરતું માતા પિતાની ઈચ્છાને માન આપવું અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું પુત્રના આ નિર્ણયથી પિતાની આંખો આનંદથી છલકાઈ ઉઠી અને મુખ પર પ્રસન્નતા ફેલાઈ ગઈ નાઇન્ટીન માં સેવનમાં હોમી ભાભા ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ ગોનવિલ અને કીઝ કોલેજમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે એડમિશન લીધું કેવેન્ડિસ પ્રયોગશાળામાં ડૉક્ટર રુધરફોર્ડ ફોર્ડ સાથે કામ કરતા વિદ્યાર્થીઓને જોઈ હોમી ભાભાનું મન બેચેન થયું વૈજ્ઞાનિક બનવાની સુસુપ્ત ઈચ્છા ફરીથી જાગૃત થઈ ઉઠી તેમણે ભારતમાં રહેતા પિતાને મનની સાચી સ્થિતિથી વર્ણવિત કરતો પત્ર લખ્યો હોમીએ પત્રમાં પિતાજીને લખ્યું હું બહુ ગંભીર રીતે વિચાર કરીને કહું છું કે એન્જિનિયરિંગ તરીકેની નોકરી મારા માટે અનુકૂળ નથી ફિઝિક્સનો અભ્યાસ એ જ મારા માટેનો એક માર્ગ છે હું જાણું છું કે એમાં જ હું ઘણું મહત્ત્વનું કામ કરી શકીશ કોઈ પણ માણસ એને ગમતી બાબતમાં જ ઉત્તમ પ્રદાન કરી શકે મારી સફળતાનો આધાર કોઈ શું વિચારે છે તે બાબત પર ન રાખે મારી સફળતાનો આધાર હું શું કામ કરીશ તેના ઉપર રહેશે ફિઝિક્સમાં જ કંઈક કરવું છે એ મારા જીવનની એકમાત્ર ઈચ્છા છે પત્રના જવાબમાં પિતાએ એક શરત મૂકી એન્જિનિયરિંગમાં જો હોમી ફર્સ્ટ ક્લાસ આવે તો તેઓ કેમ્બ્રિજમાં વધુ અભ્યાસ માટે અનુકૂળતા કરી આપશે અને હોમીનું સ્વપ્ન સાકાર થયું નાઇન્ટીન થર્ટી ટુમાં હોમી બાબાને ઇન્ટરનેશનલ વિદ્યાર્થી માટેની સ્કોલરશિપ મળી હોમી બાબાએ જ્યુરિચમાં વોલ્ફ ગોંગ પાવલી અને રોમમાં પ્રોફેસર એન્રિકો ફર્મી સાથે કામ કર્યું નાઇન્ટીન થર્ટી થ્રીમાં એમને ન્યૂટન સ્કોલરશીપ મળી નાઇન્ટીન થર્ટી ફોરમાં તેમને પીએચડીની ડિગ્રી મળી રોયલ સોસાયટીએ હોમી બાબાને ફેલોશીપની ડિગ્રી આપી સર્વોચ્ચ સન્માન કર્યું ડૉક્ટર હોમી બાબાએ આ સમય દરમિયાન નીલ્સ બોર સાથે પણ કામ કર્યું હતું ડોક્ટર હોમી ભાભામાં ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સનો પાયો નોબલ પ્રાઇઝ વિજેતા પ્રોફેસર પોલ ડિરાકે નાખ્યો આ વિષયમાં હોમી ભાભાએ ખૂબ જ ઝડપથી કામ આગળ વધાર્યું ભાભાએ ન્યુક્લિયર ફિઝિક્સમાં પોતાના અનોખા સંશોધનોથી વિજ્ઞાન જગતમાં આશ્ચર્ય ફેલાવ્યું એ સમયે તેઓ માત્ર અઠ્યાવીસ વર્ષના હતા ડૉક્ટર હોમી બાભાને વિદેશમાં ઊંચામાં ઊંચી સગવડો મળી શકે તેમ હતું ઇંગ્લેન્ડ અમેરિકા આ બંને દેશોની ઈચ્છા હતી કે ડૉક્ટર ભાભાના જ્ઞાનનો ઉપયોગ તેમના દેશમાં એટોમિક રિસર્ચ માટે થાય આમ છતાં ડૉક્ટર ભાભાના આત્માને લાગ્યું કે પોતાને મળેલી શક્તિઓ અને અનુભવોનો ઉપયોગ તે પોતાના ભારત દેશ માટે થવો જોઈએ સપ્ટેમ્બર નાઇન્ટીન થર્ટી નાઇન ડોક્ટર ભાભા વર્લ્ડ વોર ટુના કારણે ભારતમાં ટૂંક સમય માટે આવ્યા હતા તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં રીડર તરીકે ઓફર સ્વીકારી એ સમયે આઈઆઈએસસીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ સીવી રામન હતા તે સમયે ભારતમાં પણ સ્તરે ઉચ્ચ કક્ષાએ આધારભૂત વૈજ્ઞાનિક શિક્ષણ આપવામાં આવતું ન હતું તેઓનું માનવું હતું કે આ પ્રકારના અભ્યાસ વગર દેશમાં અનુક્રાંતિ કે ક્રાંતિ લાવી શકાશે નહીં નાઇન્ટીન ફોર્ટી વનમાં ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સમાંના વાર્ષિક મિટિંગમાં સીવી રામને થર્ટી ટુ વર્ષના ડૉક્ટર ભાભાને આધુનિક જગતના લિયોનાર્ડો દ વિન્છી તરીકે બિરદાવ્યા હતા નાઇન્ટીન ફોર્ટી થ્રીમાં ડૉક્ટર ભાભાએ સર દોરાબજી ટાટા ટ્રસ્ટને પત્ર લખી ભારતમાં સંશોધન કરવા માટે એક સંસ્થાની સ્થાપનાની જરૂરિયાત અને અગત્યતા અંગે સમજાવ્યું ડૉક્ટર હોમી બાબાના આ પ્રસ્તાવને તરત સ્વીકારી તેના ઉપર કામ શરૂ કરવામાં આવ્યું તેના ફર સ્વરૂપે નાઇન્ટીન ફોર્ટી ફાઇવમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મુંબઈ ખાતે એક બંગલામાં સ્થાપના કરવામાં આવી આ સંસ્થા માનવ કલ્યાણ માટેનું જ્ઞાન મંદિર બની હતી ડૉક્ટર ભાભાએ ભારતમાંથી કેટલાક વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમની સાથે કામ શરૂ કર્યું હરીશચંદ્રા એમાંના એક સ્ટુડન્ટ હતા પછીથી જેમણે રોયલ સોસાયટીએ ફેલોશીપની ડિગ્રી આપી હતી